नमस्कार नमस्कार विद्यार्थी मित्रों, वीडियो नंबर 6 एनी अंदर हूँ तमने पाका सर्वे नी मिलकतो बाजू नी समझ आपू छू। मिलकतो बाजू मित्रों बे मुख्य हेडिंग आवे, एक आवे बिनचालू मिलकत अने बीजू चालू मिलकत। बिनचालू मिलकत नी अंदर टोटल चार बाबतो आवे। एक आवे कायमी मिलकतो, जेना बे प्रकार छे, दृश्य अने अदृश्य। त्यार पछी आवे बिनचालू रोकाणो, त्यार पछी लांबा गाळानी लोन अने धिराण, अने पछी अन्य बिनचालू मिलकतो। कायमी मिलकतो, दृश्य अदृश्य, बिनचालू रोकाणो, लांबा गाळानी लोन अने धिराण, अने अन्य बिनचालू मिलकतो। पछी चालू मिलकतनी अंदर टोटल 6 हेडिंग आवे। चालू रोकाणो, पछी माल सामग्री, वेपारी लेणा, रोकड़ अने रोकड़ी समकक्ष, टूका गाळानी लोन अने धिराण, अने अन्य चालू मिलकतो। अहीं लांबा गाळानी लोन आवे तो अहीं टूका गाळानी लोन आवे, ऊपर अन्य बिनचालू मिलकत आवे तो अहीं अन्य चालू मिलकत आवे। तो आ रीते टोटल पहेलामां 4 अने बीजामां 6 10 लीटीओ क्रममां याद राखवानी छे। मतलब आटलो पार्ट तमारे क्रममां याद राखवानो छे। मिलकतोमां बे पार्ट आवे, एक बिनचालू मिलकत अने एक चालू मिलकत। बिनचालू मिलकतनी अंदर चार वस्तुओ आवे। पहली वस्तु कायमी मिलकत आवे। कायमी मिलकतमां दृश्य अने अदृश्य एवी बे प्रकारनी मिलकत आवे। पछी बिनचालू रोकाणो, पछी लांबा गाळानी लोन अने धिराण, पछी अन्य बिनचालू मिलकतो। चार पछी चालू मिलकतमां पहेला आवे चालू रोकाणो, पछी माल सामग्री, पछी वेपारी लेणा, पछी रोकड अने रोकड समकक्ष, पछी टूका गाळानी लोन अने धिराण, अने पछी अन्य चालू मिलकतो। तो आ जे फॉर्मेट छे, पहेला तो तमारे क्रममां याद राखवू पड़े, एक पण लीटी आडावडी थावी जोईए नहीं। हवे आपणे वारा फरती कायमी मिलकत दृश्यमां शुं आवे, अदृश्यमां शुं आवे, बिनचालू रोकाणोमां शुं आवे एनी समजूती पाछळना पेज ઉપર તમને આપી છે। તો પહેલા આપણે કાયમી મિલકતો દ્રશ્ય જોઈએ। તો તમને પેજ નંબર 129 ઉપર આની સમજૂતી આપેલી છે। કાયમી મિલકત દ્રશ્યની અંદર જમીન આવે, મકાન આવે, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો, સાધનો, ભાડે પટે લીધેલી કોઈ મિલકત હોય તો એ પણ આવશે। આમ દ્રશ્ય મિલકતમાં શું આવે? કાયમી મિલકતો દ્રશ્ય, એમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, સાધનો પટે રાખેલ મિલકત એવી વસ્તુ આવશે। અદ્રશ્યમાં કઈ વસ્તુ આવે? તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાઇસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝ। બરાબર, આપણી પાસે ધંધો ચલાવવા માટેનું લાઇસન્સ હોય તો તે આવશે। કોઈ સોફ્ટવેર આપણી પાસે હોય તો એ સોફ્ટવેર પણ અદ્રશ્ય મિલકતની અંદર આવે, અને ફ્રેન્ચાઇઝ હોય તો એ પણ એક અદ્રશ્ય મિલકતની અંદર આવશે। બાકીની ચાર મિલકતો તો તમે 11મા ધોરણની અંદર ભણતા હતા એટલે તમને ખ્યાલ જ હશે। ચલો, કાયમી મિલકત પહેલું હેડિંગ થયું, કાયમી મિલકત દ્રશ્ય અને અદ્રશ્ય એ વસ્તુ તમને સમજાવી। હવે આપણે સમજશું બિનચાલુ રોકાણો। તો બિનચાલુ રોકાણોમાં શું આવશે એની માહિતી તમને પાછળના પેજ ઉપર આપી છે, 130 નંબરના પેજ ઉપર। બિનચાલુ રોકાણોની અંદર પ્રોવિડન્ટ ફંડના રોકાણો આવશે, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, ગૌણ કંપનીના શેર, ગૌણ એટલે અન્ય કંપનીના શેર, અને આ બધી વસ્તુઓ, ગૌણ એટલે કે અન્ય કંપનીના શેર, ડિબેન્ચર, બાંધી મુદતની થાપણ હોય જેને ફિક્સ ડિપોઝિટ એમ પણ કહેવાય, સરકારી જામીનગીરી હોય, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોય, બધામાં તમારે એવું યાદ રાખવું, 1 વર્ષથી વધુ સમય, 1 વર્ષથી વધારે સમય, આ કાઉન્સમાં બધામાં એ જ આપેલું છે, બિનચાલુ હોવાથી 1 વર્ષથી વધારે સમય। તો બિનચાલુ રોકાણોમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, ગૌણ કે અન્ય કંપનીના શેર, ડિબેન્ચર જે આપણે રોકાણ કરેલું હોય તે, જો આપણી આપણી કંપનીના ડિબેન્ચર હોય તો એ ઇક્વિટી જવાબદારી બાજુ લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર આવે, ને ગૌણ કંપની એટલે અન્ય કંપની, જ્યારે દાખલો આપેલો હશે ત્યારે અહીંયા ડિબેન્ચરની આગળ એવું કીધું હશે કે XYZ લિમિટેડના ડિબેન્ચર, નર્મદા કંપનીના શેર, તો એ ગૌણ કંપનીના કહેવાય, અન્ય કંપનીના કહેવાય,
डिबेन्चर के शेर नी आगर के बॉन्ड नी आगर कंपनी नु नाम आपेलु हशे कोई कंपनी नु नाम तो ई अन्य कंपनी ना कहेवाय गौण कंपनी ना आपडी कंपनी ना कहेवाता नथी। पछी फिक्स डिपोजिट होय तो ती आवे छे ने बांधी मुदत नी थापण कहेवाय सरकारी जामीनगीरी एनी अंदर आवे अने म्यूचुअल फंड ना यूनिट हशे तो ए पण एनी अंदर आवशे। आ छे बिन चालू रोकाणो। चार पछी त्रीजो हेडिंग कयो छे बिन चालू रोकाणो पछी आपणे जोईए तो આગળ આવે છે લાંબા ગાળાની લોન અને ધિરાણ। લાંબા ગાળાની લોનની અંદર એક જ લોન આવશે કર્મચારીને આપણે આપેલી હોય તેવી લોન। એક વર્ષ કરતા વધારે સમય માટે કર્મચારીને લોન આપી હોય તે આવશે લાંબા ગાળાની લોનની અંદર। આ સિવાય ધિરાણ એટલે ડિપોઝિટ, બધી કસ્ટમ ડિપોઝિટ હોય, ટેન્ડર ડિપોઝિટ હોય, ટેલિફોન ડિપોઝિટ હોય, ઇલેક્ટ્રિકસિટી ડિપોઝિટ હોય કે કોઈ પણ પ્રકારની ડિપોઝિટ હશે એ બધી ધિરાણની અંદર આવશે। લાંબા ગાળાની લોનમાં એક જ લોન આવે કર્મચારીને આપેલી લોન, અને બીજો ધિરાણમાં બધી ડિપોઝિટ આવે। ચાર પછી ચોથો હેડિંગ છે અન્ય બિનચાલુ મિલકતો। અન્ય બિનચાલુ મિલકતોમાં શું આવશે તો અન્ય બિનચાલુ મિલકતની અંદર ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચ, આ એક અવાસ્તવિક મિલકત કહેવાય, એ અન્ય બિનચાલુ મિલકતમાં આવે। આ બધામાં એવું યાદ રાખવું, એક વર્ષ બાદ માંડી વાળવાનો, ખાસ શબ્દ યાદ રાખશો, બાદ શબ્દ આપેલો છે, એક વર્ષ બાદ માંડી વાળવાનો ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, એક વર્ષ બાદ માંડી વાળવાનો હોય તેવો। આ જે વસ્તુ છે આ બધી વસ્તુઓ આગળ બીજા હેડિંગોની અંદર પણ આવે છે, પણ ત્યાં એક વર્ષ કરતા ઓછો સમય, આ એક વર્ષ બાદ એટલે એક વર્ષ કરતા વધારે સમય થઈ જાય, અહીંયા પણ એક વર્ષ કરતા વધારે સમય થઈ જાય એટલે બધું બિન ચાલુની અંદર આવે। હવે આપણે આ ચાર વસ્તુઓ કમ્પ્લીટ થઈ, બરાબર, કાયમી મિલકતો દ્રશ્ય અદ્રશ્ય થયું, બિન ચાલુ રોકાણું થયું, લાંબા ગાળાની લોન એમાં એક લોન આવશે અને ધિરાણમાં ચાર ડિપોઝિટ આવશે, અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા એટલે ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, એક વર્ષ બાદ માંડી વાળવાના હોય તેવું આની અંદર આવશે। હવે આવશે ચાલુ મિલકતો, એમાં ચાલુ રોકાણો, જેવી વસ્તુ બિનચાલુ રોકાણોમાં હતી એવી વસ્તુ ચાલુ રોકાણોમાં આવશે। અહીંયા એક વર્ષ કરતા વધારે સમય યાદ રાખો, અહીંયા એક વર્ષ કરતા ઓછો સમય યાદ રાખો। તો ચાલુ રોકાણોની અંદર કઈ કઈ વસ્તુ આવશે, ચાલુ રોકાણોમાં ગૌણ કે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, વેચાણ પાત્ર જામીનગીરી, સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ। જે વસ્તુ બિનચાલુ રોકાણોમાં હતું એવું જ સેમ વસ્તુ આની અંદર પણ યાદ રાખવાનું છે, પણ જનરલી એક વર્ષથી ઓછો સમય યાદ રાખો, એક વર્ષથી ઓછો સમય। અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, વેચાણપાત્ર જામીનગીરી, સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, જે વસ્તુ બિનચાલુ રોકાણોમાં હતું ઉપર એ જ વસ્તુ અહીંયા આવ્યું, ફરક એટલો થયો કે આમાં એક વર્ષ કરતા ઓછો સમય છે। ત્યાર પછી માલ સામગ્રી નામનું એક હેડિંગ આવે, માલ સામગ્રીમાં તમારે બધા જ માલ યાદ રાખવા, કાચો માલ હોય, તૈયાર માલ હોય કે વપરાયેલ માલ હોય, અર્ધ તૈયાર માલ હોય, વેપાર માટેનો સ્ટોક હોય, ખાસ વધારે પડતો આપણને દાખલામાં જે આવશે તે આખર સ્ટોક વધારે આવશે, તૈયાર ન થયો હોય એવો માલ અર્ધ તૈયાર માલ કહેવાય, આપણા ધંધામાં માલ ન આવ્યો હોય માર્ગસ્થ માલ કહેવાય, વપરાશે સ્ટોર્સ હોય, સ્પેર પાર્ટ હોય, છૂટા ભાગો હોય, છૂટા ઓજારો હોય, એ બધા વસ્તુઓ માલ સામગ્રીની અંદર આવે, બરાબર, છૂટા ઓજારો, સ્પેર પાર્ટ, કાચો માલ, તૈયાર માલ, અર્ધ તૈયાર માલ, ખાસ તો આખર સ્ટોક યાદ રાખશો એ દાખલામાં આવશે। માલ સામગ્રી પછી આગળનું હેડિંગ આવે છે વેપારી લેણા। વેપારી લેણામાં બે વસ્તુ આવે, એક દેવાદાર અને સાથે બીજી વસ્તુ લેણી હુંડી, વેપારી લેણા, દેવાદાર અને લેણી હુંડી। ચાર પછી રોકડ અને રોકડ સમકક્ષ, રોકડ એટલે રોકડ સિલ્લક અને રોકડ સમકક્ષ એટલે જેને આપણે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકતા હોઈએ એવી વસ્તુ આવે, જેને રોકડની કક્ષામાં મૂકી શકાય એને રોકડ સમકક્ષ કહેવાય,
આમ રોકડ અને રોકડ સમકક્ષમાં કઈ કઈ વસ્તુ આવે તો રોકડ શિલ્લક આવે બેંક શિલ્લક આવે ચેક આવે અને ડિમાન્ડ ડ્રાફ્ટ એ આવે રોકડ શિલ્લક બેંક શિલ્લક ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ ખાસ યાદ રાખશો બેંક ઓવરડ્રાફ્ટ નહીં ડિમાન્ડ ડ્રાફ્ટ પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ટૂંકા ગાળાની લોન એટલે એક વર્ષ કરતા ઓછો સમય એક વર્ષથી ઓછો સમય એને કહેવાય ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં એક જ વસ્તુ આવે વેપારીને આપેલ એડવાન્સ વેપારીને આપેલ એડવાન્સ ચાર પછી અન્ય ચાલુ મિલકત જે પહેલા આપણે અન્ય બિન ચાલુ મિલકતમાં જોયું એવી ત્રણ વસ્તુ એ અન્ય ચાલુ મિલકતની અંદર પણ આવે છે એ આ ત્રણ વસ્તુ આમાં એક વર્ષથી ઓછો સમય એક વર્ષની અંદર એક વર્ષ કરતા ઓછા સમયમાં માંડી વાળવાના હોય તેવો ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ એક વર્ષ દરમિયાન માંડી વાળવાનો ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ ને ખાસ તો આ બે વસ્તુ દાખલામાં વધારે આવે છે અગાઉથી ચૂકવેલા ખર્ચા અને મળવા બાકી આવક આ અન્ય ચાલુ મિલકતની અંદર આવે તો આ રીતે તમને મેં સંપૂર્ણ પાકું સરવૈયું એની મિલકત સાઇટ સમજાવી હવે આપણે એકવાર બહુ ઝડપથી સમજાવી દઉં તમને અને પછી આપણે આગળ વધશું બરાબર કાયમી મિલકતો દ્રશ્યમાં જમીન મકાન યંત્ર ફર્નિચર વાહનો સાધનો એવી વસ્તુ આવે અદ્રશ્યની અંદર પાઘડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ એવી વસ્તુ આવે બિનચાલુ રોકાણોની અંદર ડિબેન્ચર પરતનિધિના રોકાણો પ્રોવિડન્ટ ફંડના રોકાણો સરકારી જામીનગીરીમાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એક વર્ષ કરતા વધારે સમયની વસ્તુઓ આવશે લાંબા ગાળાની લોન એમાં કર્મચારીને આપેલી લોન આવશે એક વર્ષ કરતા વધારે સમય અને ધિરાણમાં બધી ડિપોઝિટ આવશે અન્ય બિનચાલુ મિલકત એમાં એક વર્ષ કરતા વધારે સમયમાં માંડી વાળવાના ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ એવી વસ્તુ આવશે ચાલુ રોકાણોમાં શેર અન્ય કંપનીના શેર આવે ડિબેન્ચર આવે પછી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ આવે પણ એક વર્ષ કરતા ઓછો સમય હોવો જરૂરી છે માલ સામગ્રીમાં કાચો માલ તૈયાર માલ અર્ધ તૈયાર માલ આખર સ્ટોક એવી વસ્તુ આવશે વેપારી લેણામાં દેવાદાર અને લેણી હુંડી આવશે રોકડ અને રોકડ સમકક્ષની અંદર રોકડ શિલ્લક આવે બેંક શિલ્લક આવે ચેક આવે ડ્રાફ્ટ આવે ટૂંકા ગાળાની લોન અને ધિરાણીમાં કર્મચારીને આપેલ લોન વેપારીને આપેલ એડવાન્સ એવી વસ્તુ આવશે એક વર્ષ કરતા ઓછો સમય અન્ય બિનચાલુ મિલકતમાં એક તો મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલા ખર્ચા અને એક વર્ષ કરતા ઓછા સમયમાં માંડી વાળવાના પ્રાથમિક ખર્ચા ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચ એવી વસ્તુઓ આવશે હવે આ વિગતો આધારિત એક ઉદાહરણ સમજાવીશ આ લેક્ચરની અંદર આગળ મિત્રો આપણે એક આજે વિગતો હમણાં તમને સમજાવી મેં એના આધારિત એક ટોપિક સમજાવું છું નીચેની બાકીઓ કુબેર લિમિટેડના ચોપડામાંથી 31/3/17 રોજ લેવામાં આવી છે યાદ રાખશો તારીખ 31/3/17 આ બાકીઓ કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 અનુસાર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે તે જણાવો આ બધી વિગતો અહીંયા 10 વિગતો આપેલી છે ચાર પછી અહીંયા બીજી 10 એમ 20 વિગતો આપી છે તો અહીંયા તમને વિગતો આપી છે એટલે અહીંથી આપણે સમજશું કે જમીન મકાન ક્યાં આવે તો જમીન મકાન મિલકતો બાજુ આવે બિનચાલુ મિલકત અને કાયમી મિલકત દ્રશ્યની અંદર જમીન આવે ગૌણ કંપનીના શેર મિલકત બિનચાલુ મિલકત અને બિનચાલુ રોકાણો એની અંદર આવે દેવાદાર શેમાં આવે તો કે દેવાદાર વેપારી લેણામાં આવે દેવાદાર મિલકત બાજુ આવે એમાં ચાલુ મિલકત અને એમાં વેપારી લેણાની અંદર દેવાદાર આવે આખર સ્ટોક મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીની અંદર આખર સ્ટોક આવે ત્યાર પછી ટૂંકા ગાળાના રોકાણો એમાં મિલકતો આવે ચાલુ મિલકતો આવે બરાબર ટૂંકા ગાળાના રોકાણો શેમાં આવે તો કે ચાલુ રોકાણોમાં આવે મિલકતો બાજુ એમાં ચાલુ મિલકત એમાં ચાલુ રોકાણના હેડિંગની અંદર આવશે બેંક શિલ્લક એ રોકડ અને રોકડ સમકક્ષના હેડિંગમાં આવે એટલે પાકા સર્વેની મિલકતો બાજુ એમાં ચાલુ મિલકતો
एनी अंदर पेटा हेडिंग आवे रोकड़ ने रोकड़ समकक्ष। बागड़ी अदृश्य मिलकत कहवाई, कायमी मिलकतो अदृश्य में आवे एटले मिलकतो बिनचालू मिलकतो अने कायमी मिलकत अदृश्य। चार पछी फर्निचर मिलकत बाजू, बिनचालू मिलकतो अने कायमी मिलकतो दृश्यनी अंदर फर्निचर आवशे। कस्टम डिपोजिट, टेन्डर डिपोजिट, टेलिफोन डिपोजिट ए बधुं सेमां आवशे लांबा गाळानी लोन अने धिराणमां। मिलकतो बाजू, बिनचालू मिलकतो, लांबा गाळानी लोन अने धिराण। ત્યાર પછી આવે છે ટ્રેડમાર્ક। ટ્રેડમાર્ક એક અદ્રશ્ય મિલકત કહેવાય, મિલકતો બાજુ, બિનચાલુ મિલકતો અને કાયમી મિલકતો અદ્રશ્ય। અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ શેમાં આવશે, તો અન્ય ચાલુ મિલકતની અંદર અગાઉ ચૂકવેલી તમામ વસ્તુઓ આવે એટલે મિલકતો, ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતો। લેણી હુંડી વેપારી લેણાની અંદર આવે બરાબર, તો મિલકતો, चालू मिलकतो, वेपारी लेना। स्टोर्स अने स्पेर पार्ट माल सामग्री में आवे, तो माल सामग्री एटले के मिलकतो, चालू मिलकतो, माल सामग्री। चार पछी कर्मचारी ने आपेली लोन, लांबा गाळानी लोन नी अंदर एक ज लोन आवे अने ए छे कर्मचारी ने आपेली लोन। मिलकतो बाजु, बिनचालू मिलकतो अने एमा लांबा गाळानी लोन अने धिराण आवशे। ત્યાર પછી સરકારી જામીનગીરી તારીખ એ લોકોએ આપી છે 30/6/17, આપણને કોષ્ટકની અંદર તારીખ આપી હતી 31/3/17, એમાં 30/6/17 એટલે 31/3 પછી તમે ગણો તો ચોથો, પાંચમો અને છઠ્ઠો આમ ત્રણ જ મહિના થાય, ત્રણ મહિનામાં પાકવાની છે એટલે એક વર્ષ કરતા ઓછો સમય કહેવાય આ, એટલે મિલકતો, ચાલુ મિલકતો, ચાલુ રોકાણોની અંદર આવશે। અગાઉથી ચૂકવેલી બધી વસ્તુ અન્ય ચાલુ મિલકતમાં આવે, મિલકતો, ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતો। ત્યાર પછી આગળની વિગત આવે છે બેંકમાં બાંધી મુદતની થાપણ, કૌંસમાં એ લોકોએ તારીખ આપી 31/3/20, આપણને તારીખ આપી હતી 31/3/17, અહીંયા તારીખ આપી 31/3/20, આ બે વચ્ચેનો ગાળો જોઈએ તો ત્રણ વર્ષ થઈ જાય, 17 થી 18, 19 અને 20, ત્રણ વર્ષ એટલે એક વર્ષ કરતાં વધારે સમય છે। ફિક્સ ડિપોઝિટ કહેવાયા એટલે બિનચાલુ રોકાણોમાં આવશે, મિલકતો, બિનચાલુ મિલકતો અને બિનચાલુ રોકાણો। ચાર પછી છૂટા ભાગો સ્પેર પાર્ટ કહેવાય, માલ સામગ્રીમાં આવે, તો મિલકતો, ચાલુ મિલકતો અને માલ સામગ્રી। પછી ડિરેક્ટ અને લોન, કૌંસમાં સ્પષ્ટ એ લોકોએ કહી દીધું છે કે કામ ચલાવ છે, કામ ચલાવ એટલે ટૂંકા ગાળાની કહેવાશે, ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં આવે, મિલકતો, ચાલુ મિલકતો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ। ચાર પછી પ્રોવિડન્ટ ફંડના રોકાણો બિનચાલુ રોકાણોમાં આવે, મિલકતો બાજુ, બિનચાલુ મિલકતો અને બિનચાલુ રોકાણો। તો મિત્રો આ વિડીયોની અંદર મેં મિલકત સાઈડ આખી સમજાવી, નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને મિલકતવાળો એક દાખલો સમજાવીશ।